नमस्कार मित्रों मित्रों बारमा धोरण सुधी भणता तमाम विद्यार्थीओने सरकार मफत में टेब्लेट आपशे। आ उपरांत सरकार आ टेब्लेट में 3 वर्ष माटे मफत इंटरनेट पण आपशे। दोस्तों विद्यार्थीओने डिजिटल सेवाओं साथे जोड़वा माटे सरकारे नवी योजना शुरू करी छे। सरकार हवे विद्यार्थीओने मफत टेब्लेट आपशे। आ माटे 3-12 सुधीना विद्यार्थीओने मफत टेब्लेट आपवामां आव्या छे। 3-12 સુધી અભ્યાસ કરતા 55,800 જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે। મિત્રો માધ્યમિક શિક્ષણ નિયામકની કચેરીએ ટેબ્લેટના વિતરણ માટેના કરારને અંતિમ સ્વરૂપ આપી દીધું છે। સરકારી શાળાઓમાં 8મા 10મા અને 12મા ધોરણના 55,800 ટોપર વિદ્યાર્થીઓને એસર અને સેમસંગ કંપનીના ટેબ્લેટ આપવામાં આવશે। दोस्तों आ माटे प्रक्रिया शुरू करी देवामां आवी छे। आना माटे रुपया 110 करोड़ खर्च थशे। कोड पहला टेन्डरो फाइनल थई गया छे। लोकसभानी चूंटणी माटे आचरण लाडवामां आव्युं हतुं। हवे आचार संहिता खतम थया बाद वर्क ऑर्डर आपवामां आवशे। त्यारबाद बने कंपनीओने टेब्लेट सप्लाय करवा माटे समय आपवामां आवशे। आवी स्थितिमां जुलाई पहला वितरण शुरू नहीं थाय। लैपटॉप वितरणनी कामगीरी જુલાઈમાં શરૂ થાય તેવી શક્યતા છે। આ યોજના છેલ્લા 5 વર્ષથી પેન્ડિંગ હતી। ચૂંટણીની આચારસંહિતાને લીધે શિક્ષણ નિયામકે ટાળ્યું હતું। મિત્રો 2019માં 5 વર્ષ પહેલાં 12મા ટોપર સવે પીજી કર્યું છે। 5 વર્ષ પહેલાં 2019માં 12મા બોર્ડની પરીક્ષા સારા માર્ક સાથે પાસ કરનાર ટોપર્સની પીજી લેવલની પરીક્ષાઓ પણ પૂર્ણ થઈ ગઈ છે। તેમાં ઘટાડો કરવામાં આવ્યો છે। સરકારે વર્ષ 2022-23 અને 23-24ના 55,800 ટોપર્સને જ ટેબ્લેટ આપવાનો નિર્ણય કર્યો છે। 2019-20થી 2021-22 સુધીના 65,100 ટોપર્સને ટેબ્લેટ નહીં મળે। તે સમયે કોરોનાનો સમયગાળો હતો। ફોર્મ્યુલા હેઠળ વિદ્યાર્થીઓને બઢતી આપવામાં આવી હતી, તેથી સરકારે તેમને ટેબ્લેટ માટે લાયક ન ગણ્યા। તેનાથી આ વિદ્યાર્થીઓ નિરાશ થશે। જો કે આ સેંકડો વિદ્યાર્થીઓએ હવે તેમનો કોલેજનો અભ્યાસક્રમ પણ પૂર્ણ કરી લીધો છે। મિત્રો સરકાર દ્વારા સમયાંતરે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે અને શિક્ષણ પ્રણાલીને સુધારવા માટે વિદ્યાર્થીઓને ડિજિટલ સેવાઓ સાથે જોડવા માટે અવનવી યોજનાઓ પણ ચલાવવામાં આવે છે। આ યોજનાની વચ્ચે હવે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવામાં આવશે। સરકાર દ્વારા આ ટેબ્લેટ બિલકુલ ફ્રી આપવામાં આવશે। આ માટે સરકાર વિદ્યાર્થીઓ પર કોઈ ચાર્જ વસૂલશે નહીં અને તેમને ટેબ્લેટ ફ્રીમાં આપશે। આ યોજના સરકારી શાળાઓના તમામ વર્ગના હોશિયાર વિદ્યાર્થીઓ માટે છે, જેમણે 8, 10 અને 12મા ધોરણની બોર્ડની પરીક્ષામાં 75% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા છે। સરકારનો હેતુ સ્માર્ટ બાળકોને ડિજિટલ સેવાઓ સાથે જોડવાનો છે। અગ્રતાના ધોરણે લેપટોપ આપવામાં આવે છે અથવા ટેબ્લેટ આપવામાં આવશે। વર્ષ 2018માં 27,900 વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવ્યા હતા। વર્ષ 2019 પછી બોર્ડની પરીક્ષામાં પાસ થનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને લેપટોપ આપવામાં આવ્યા ન હતા। હવે માત્ર 2 વર્ષના જ ટોપર્સને જ મળશે। દોસ્તો મફત ટેબ્લેટ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થી પાસે તેનું આધાર કાર્ડ હોવું જોઈએ। આ સિવાય તેની પાસે 8, 10 અને 12મા ધોરણની માર્કશીટ હોવી જોઈએ। વિદ્યાર્થી રાજ્યનો વતની હોવો જોઈએ। વિદ્યાર્થી પાસે બેંક ખાતાની પાસબુક હોવી જોઈએ, જન આધાર કાર્ડ, આવકનું પ્રમાણપત્ર, મોબાઈલ નંબર અને પોતાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો જરૂરી રહેશે। દોસ્તો હવે સૌથી મહત્ત્વની બાબત એ છે કે લેપટોપ મેળવવા માટે લાયકાતની આવશ્યકતા શું છે। રાજ્યની સરકારી શાળાઓના તમામ વિભાગના 8, 10 અને 12મા ધોરણની પરીક્ષામાં 75% કે તેથી વધુ ગુણ મેળવનાર મેરિટોરિયસ વિદ્યાર્થીઓને વિતરણ કરવામાં આવશે। લેપટોપ અથવા ટેબ્લેટ પસંદગીના આધારે કરવામાં આવશે। દોસ્તો મફત ટેબ્લેટ યોજનાનો લાભ લેવા માટે તમે તમારી નજીકની શાળા સંસ્થાના વડાનો સંપર્ક કરી શકો છો। આ ઉપરાંત બોર્ડના પરિણામ જાહેર થયા બાદ ઓનલાઈન અરજીઓ પણ મંગાવવામાં આવશે। આ માટેની માર્ગદર્શિકા પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે। દોસ્તો આ યોજના દરેક રાજ્ય માટે અલગ અલગ ચલાવવામાં આવે છે
અમે તમને સરકારની આ નવી યોજના વિશે માહિતી આપી છે। જો તમે આવી જ અવનવી યોજનાથી અપડેટ રહેવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। આભાર, ધન્યવાદ।